નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી સ્વાગત છે તમારું ધોરણ 10ના સંસ્કૃત વિષયની અંદર। ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી વિદ્યર્થ પરસ્મિપદી ભાગ 1 એટલે કે પ્રથમ ગણ અને ચતુર્થ ગણ। આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું વિદ્યર્થ પરસ્મિપદી ભાગ 2 એટલે કે છઠ્ઠો ગણ ને 10મો ગણ। બરાબર મિત્રો, પ્રત્યય આપણે જોઈ લીધા હતા, નિયમ પણ આપણે જોઈ લીધા હતા, આ ક્રિયાપદનો ઉપયોગ શું છે તે પણ આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈને સલાહ આપવાની હોય, કોઈને પ્રાર્થના કરવાની હોય અથવા તો સંભાવના દર્શાવવાની હોય ત્યારે આ ક્રિયાપદનો ઉપયોગ થાય છે। હવે આપણે સૌથી પહેલાં આપણે છઠ્ઠો ગણ છે, છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય છે અ। જેમ પ્રથમ ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે, એમ છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે। હવે અહીંયા શું છે મિત્રો, કે તમને નિયમ ખબર છે કે અ પ્લસ ઈ બરાબર શું થાય, એ। બરાબર મિત્રો, અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે। પ્રથમ ગણના ક્રિયાપદ અને છઠ્ઠા ગણના ક્રિયાપદમાં કોઈ વધારે ફરક હોતો નથી, કારણ કે બંનેના વિકરણ પ્રત્યય તો સેમ જ છે। રચના શું છે, રચના આપણે અહીંયા જોઈ લઈએ તો રચનાની અંદર આવશે લિખ, સૌથી પહેલાં આપણે ક્રિયાપદ લીધું ધાતુનું મૂળરૂપ, ત્યારબાદ વિકરણ પ્રત્યય છે અ એટલે કે આ છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે, અને ત્યારબાદ ઈત એટલે કે પ્રત્યય લીધો આપણે, અહીંયા કયો પ્રત્યય લીધો, આ પ્રત્યય લીધો। બરાબર મિત્રો, તો અહીંયા શું બની ગયું, લિખે ત। તો આ રીતે બધા ક્રિયાપદો બનાવવાના આપણે રહેશે। તો અહીંયા ક્રિયાપદ કયું છે અત્યારે, લિખ ધાતુ એટલે શું થાય છે, લખવું। કયો ગણ છે, છઠ્ઠો ગણ, અને વિકરણ પ્રત્યય છે અ। બરાબર મિત્રો, તો સૌથી પહેલા ક્રિયાપદનો ઉપયોગ કરવા માટે શું કરવાનું છે, અહીંયા લિખ, ત્યારબાદ ખ ની અંદર રહેલો અ પ્લસ પાછળનો ઈ, એ બંને બની જશે, બંને ભેગા થઈને બનશે એ, અને અહીંયા લખાશે યમ એટલે શું બનશે, લિખે યમ, મારે લખવું જોઈએ। ત્યારબાદ અહીંયા આવશે લિખે વ, ખ ની ઉપર એ બની જશે અ પ્લસ ઈ બરાબર એ, અને અહીંયા એ બની ગયો એટલે લિખે વ, અને ત્યારબાદ અહીંયા આવશે લિખે મ। અમારે બધાએ લખવું જોઈએ, મારે લખવું જોઈએ, અમારે બંને લખવું જોઈએ, અમારે બધાએ લખવું જોઈએ। ત્યારબાદ છે ત્વમ, તો ત્વમ ની અંદર અહીંયા લિખ લીધું અ છે પ્લસ પાછળનો ઈ એટલે શું બની ગયો, એ, અને અહીંયા મૂકવાનો છે વિસર્ગ। સમજાઈ ગયું મિત્રો, દરેકની અંદર આવી રીતે પૂછે હે આમ થશે, એટલે શું તમારે તારે જ લખવું જોઈએ। ત્યારબાદ છે યુવામ એટલે તમે બે, તો અહીંયા લિખ પ્લસ ખ ની અંદર અ જોડી દીધો, અ પ્લસ ઈ બરાબર એ એટલે ખ ની ઉપર એ ની માત્રા આવશે, અને અહીંયા આવશે લિખે તમ, તમારે બંને જણાએ લખવું જોઈએ। ત્યારબાદ છે યુયમ, યુયમ એટલે તમારા બધાએ, અહીંયા શું આવશે લિખે લિખ વત્તા અ પ્લસ ઈ બરાબર એ, અને અહીંયા આવશે ત, અહીંયા ત આખો કરવાનો છે, ત ની નીચે કોઈ પ્રકારની લાઈન કરતા નહીં, અને ત્યારબાદ અહીંયા આવશે લિખે એટલે કે લિખિત, અહીંયા ત ખોડો કરવાનો છે, ખાસ ધ્યાન રાખજો, ત્યાં ત આખો અહીંયા ત ખોડો, અહીંયા ખ ની ઉપર એ કેમ બની ગયું, કારણ કે પાછો વિકરણ પ્રત્યય પ્લસ ઈ બરાબર એ બની ગયો। ત્યારબાદ છે અહીંયા લિખે તામ, લિખે તામ, પીબે તામ એ રીતે, તો અહીંયા ખ ની ઉપર એ કેમ બની ગયું, અ પ્લસ ઈ બરાબર એ, તો તમારે સોરી તે બધા તે બંને જણાએ લખવું જોઈએ, અહીંયા તેને લખવું જોઈએ, તે બંને જણાએ લખવું જોઈએ, અને ત્યારબાદ છે તે એટલે તે બધા બરાબર છે, તો શું થાય અહીંયા લિખ વત્તા યુહુ, લિખે યુહુ, અ પ્લસ ઈ બરાબર આ ઈ ને આ અ ભેગા કરે શું બની ગયો, એ બની ગયો। બરાબર છે, દરેક જગ્યાએ અ પ્લસ ઈ બરાબર એ બનશે એટલે શું બનશે, લિખે યુહુ। હવે આ લિખ ધાતુની જેમ જ તમારે પૃચ્છ ધાતુ પણ ચાલે, શિપ ધાતુ, પૂછ એટલે શું થાય, પૂછવું, તારે પૂછવું જોઈએ, હા તો શું થાય, પૂછે, અહીંયા શું થશે, પૃચ્છે યમ, આ પૃચ્છે, આ પૃચ્છે આની છે ધ્યાન રાખજો, તો પૃચ્છે યમ, પૃચ્છે વ, પૃચ્છે મ, આ તમારે જાતે આની નીચે તમારે નોટબુકની અંદર લખવાનો। ક્ષિપ એટલે શું થાય, ફેંકવું, કોઈ વસ્તુ ઘા કરવી, બરાબર છે, તો ક્ષિપ, ક્ષિપે યમ, ક્ષિપે વ, ક્ષિપે મ,
आ रीते तमारे आ बन्ने क्रियापदों जाते आना आधारे बनावाना छे। हवे आपणे शुरुआत करीशुं दसमा गणनो। दसमा गणनो विकर्ण प्रत्यय छे अय। तो हवे आपणे लेशुं दसमो गण। दसमा गणनो पहेलो धातु छे कथ धातु लेवानो छे, विकर्ण प्रत्यय छे अय। रचना शुं छे तो कथ प्लस अय एटले के क्रियापद धातुनो मूळरूप, त्यारबाद विकर्ण प्रत्यय, त्यारबाद छे प्रत्यय इहु। इहु आ प्रत्यय एटले के अन्य पुरुष बहुवचन। शुं थाय कथ ये युहु ते बधाए कहेवू जोईए। बराबर मित्रों, हवे आपणे कथ धातुनो उपयोग करीए। तो सौथी पहेला हेडिंग मारवानी अहीं कथ એટલે કે કહેવું, એટલે ગણ છે દસમો, વિકરણ પ્રત્યય છે અય। તો હવે મિત્રો અહીંયા ખાસ એક ધ્યાન રાખજો કે અહીંયા ય છે એટલા માટે અહીંયા જ્યાં પણ ય છે અહીંયા પણ ય છે અહીંયા પણ, તો ત્યાં બે ય કરવાના અને બાકી બધી જ જગ્યાએ ય તો રહેવા જ રહેશે જ। કઈ રીતે એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં શું કરવાનું છે, અહીંયા કથ લઈ લીધું। હવે કથની અંદર અ આવી ગયો છે, આ જે અ છે આગળનો અયમાંથી જે આગળનો અ છે એ થની અંદર ઉમેરી દીધો। કેમ, તમે જોઈ શકો થ અડધો હતો, હવે થ આખો બની ગયો, વધ્યું શું ય, તો ય પણ અહીંયા મૂકી દેવાનું। ય મૂકી દીધા પછી યની અંદર જે રહેલો અ છે એ અ અને ઈ બંને ભેગા થઈને શું બનશે, એ બનશે। અહીં સુધી થઈ ગયું, વધ્યું શું પાછળનું યમ, તો એ પાછળ યમ એમનું એમ જ મૂકી દેવાનું। શું બને છે, કથ એ યમ મારે કહેવું જોઈએ। કોને, મારે કહેવું જોઈએ, બરાબર છે। ત્યારબાદ છે દ્વિવચન, તો દ્વિવચનની અંદર આવશે બે વ્યક્તિઓ વાત વાત કરતા હોય તો શું આવશે, અહીંયા પહેલાં કથ લેવાનું, થની અંદર સોરી ય ઉમેરવાનું, અહીંયા કથ પ્લસ પછી અ ય, યની ઉપર આવશે એની માત્રા કથ એ વ, એ શું બનશે, અમારે બંને જણાએ કહેવું જોઈએ। અને ત્યારબાદ બહુવચનમાં આવશે કથ એ મ, અમારે બધાએ કહેવું જોઈએ। તો અહીંયા ધ્યાન રાખજો અહીંયા બે ય કેમ આવ્યા, કારણ કે અહીંયા ઓલરેડી એક તો વિક્રમ પ્રત્યયનો ય છે અને એક અંદર પ્રત્યયની અંદર રહેલો ય છે, એટલા માટે બધી જગ્યાએ ડબલ ય કરતા નહીં, બાકી બધે સિંગલ ય થશે, ખાલી અહીંયા અને અહીંયા ડબલ ય આવશે। સમજી ગયું, આ ખાસ ધ્યાન રાખજો। હવે અહીંયા અહીં રહી ગયું તું, કંઈ વાંધો નહીં, હવે અહીંયા શું કરવાનું છે, તો ત્વમ કથ, હા હવે આપણે કથ ય લઈ લીધો પહેલા, અહીંયા સુધી પતી ગયું, વધ્યું શું ઈ, તો યની અંદર રહેલો અ પ્લસ પાછળનો ઈ એટલે શું બનશે, એ કથ એ હે, તારે કહેવું જોઈએ, બરાબર મિત્રો। ત્યારબાદ છે અહીંયા આવશે કથ એ તમ, કથ એ તમ, તમારે બંને જણાએ કહેવું જોઈએ। અને ત્યારબાદ છે અહીંયા કથ, કથની પાછળ ય મૂકી દેવાનો, યની ઉપર એની માત્રા અને આવશે અહીંયા કથ એ ત, સમજાઈ ગયું। ત્યારબાદ છે સહ, તો સહ એટલે તે, તો અહીંયા આવશે ત્યાં, મિત્રો ધ્યાન રાખજો કે ત્યાં ત આખો છે એટલે તેની જે કોઈ લાઈન છે નહીં, અહીંયા જે ત છે એ અડધો છે, એટલે શું અહીંયા નીચે તની નીચે લાઈન કરવાની, પણ એની પહેલાં કથ એ, અને શું વંચાશે, પેલું વંચાય છે કથ એ ત અને આ વંચાય છે કથ યેત, એટલે કે ત આખો નહીં થોડુંક જ વંચાય છે, બરાબર, તો તેને કહેવું જોઈએ। ત્યારબાદ છે તૌ, તો તૌની અંદર આવશે કથ એ તામ, કથ એ તામ। ત્યારબાદ અહીંયા કથ એહુ છે એટલે સોરી ઈહુ, ત્યારબાદ આવશે ઈહુ ને પ્રત્યયની અંદર, તો કઈ રીતે, તો બહુવચનની અંદર આવશે કથ, હવે અહીંયા પણ બે ય આવશે, એક તો અયનું ય, હવે અહીંયા પણ ય બે ય આવશે, કેમ, એક તો અયનું ય અને ત્યારબાદ છે યુહુ, એટલે કથ એહુ, કથ એ યુહુ, તે બધાએ કહેવું જોઈએ। તો આ રીતે ક્રિયાપદ બનશે, થોડુંક ઉચ્ચારણ કરવામાં થોડી તકલીફ પડશે પણ ઉચ્ચારણ કરતા રહેવાનું એટલે પ્રેક્ટિસ પડતા રહે આપણને, બરાબર છે।
કથની જેમ પાલ ધાતુ બનાવવાનું કેમ કે કઈ રીતે પાલયેયમ પાલયેવ પાલયેમ આ કહી દીધું બાકી તમારે જાતે લખવાનું રહેશે પૂજ ધાતુ પણ એની જેમ જ ચાલશે પૂજયેયમ પૂજયેવ સમજાઈ ગઈ મિત્રો તો આ રીતે તમારે ક્રિયાપદો આને આધારે બનાવવાના છે અહીંયા આપણે વિધ્યાર્થ પરસ્મેપદી ક્રિયાપદ પૂર્ણ થાય છે આવતા લેક્ચર દરમિયાન આપણે ભણીશું વિધ્યાર્થ આત્મનેપદી ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ